ભુજના વાલદાસનગરમાં પાણીની સમસ્યા હલ થવાનું નામ પણ લેતી નથી. આ વિસ્તારમાં ભુજના નગરપતિ અશોક હાથી અને વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાના વોર્ડમાં આવેલો છે. તેમ છતાં અહીંની પાણીની મોટી સમસ્યા છે. ખાસ કરીને વાલદાસનગરમાં અનેક એવી શેરીઓ છે જ્યાં 10-12 દિવસ સુધી પાણી મળતું નથી. લોકોની અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે પાણી વિતરણ કરવામાં આવતું નથી. ત્યારે આજે નર્મદાની લાઇનમાં ભંગાણ પડ્યું છે ત્યારે અહીંના સ્થાનિકોએ પાણી આપવા માંગ કરી હતી. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ વાલદાસનગર સહિત જયનગર, મહાવીરનગરના વિસ્તારોમાં મુલાકાત લઈને લોકોની વ્યથાને વાચા આપવા પ્રયાસ કર્યો હતો. લોકોએ પણ તેમને પોતાની રજૂઆતો કરી હતી. ત્યારે ખુદ નગરપતિના વોર્ડમાં યોગ્ય રીતે પાણી વિતરણ થાય તેવી માંગ વિપક્ષી નેતાએ કરી હતી. વધુમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે વાલદાસનગરના આગળના વિસ્તારમાં જ્યાં ભાજપના આગેવાનો રહે છે ત્યાં બીજા ત્રીજા દિવસે પાણી વિતરણ કરાય છે, પરંતુ પાછળની શેરીઓમાં અને ખાસ કરીને શેરી નંબર 10માં 10-15 દિવસે માંડ પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે સુધરાઈનું તંત્ર ઓરમાયું વર્તન છોડીને યોગ્ય રીતે પાણી આપે તેવી માંગ ઉઠી છે. નર્મદાની સમસ્યા લાઇન તૂટી ગઈ છે તો પછી આગળ જતા બધે પાણીની સમસ્યામાં અમને ટેન્કરો મંગાવવા પડશે એમ પાણી આપી. તો ખરેખર નર્મદાના કનેક્શન પાણી આપવું જ જોઈએ અને ટેન્કર મગાવી મગાવીને કેટલા મગાવવા. બહુ જ મોટી અસર થશે. આજે અમે જ્યારે પાણી મળતું હતું નર્મદાનું ત્યારે 5-5, 6-6 દિવસે આ વિસ્તાર જયનગર, મહાવીનગર, વાલદાસનગરમાં પાણી આવતું હતું. તો હવે જ્યારે આ લાઇન તૂટી ગઈ છે ત્યારે તો હવે ખબર નહીં કેટલા દિવસે પાણી આવશે. અને આ વિસ્તારના રહેવાસીઓ ઓમ પણ 5 દિવસે પાણી આવે એના હિસાબે ટેન્કર તો મંગાવવું જ પડતું હતું. તો હવે તો આ ક્યારે પાણી આવશે અને કેટલા ટેન્કરો મંગાવવા પડશે એનું કોઈ નક્કી નથી. સાહેબ, અમે આમ તો જનરલી વાલદાસનગરમાં અમે પાણીની તો તકલીફ છે જ. દરેક ભાડૂતોને પાણી અમુકને આવે છે, અમુકને નથી પણ આવતું, કેમ કે પાણીની સપ્લાય બહુ ઓછી છે. અને જેના લીધે અમને, હું તો 5 વર્ષથી અમે રૂમ લીધો છે, મારા બિલ્ડિંગમાં તો મારા પડોશીઓ શું આજુબાજુવાળા આખી ફેરી શેરી મને કહેશે કે ભાઈ એમને પાણી આવતું જ નથી. પણ અહીંયાના બાપુ છે જે કાઉન્સિલર, એમની મહેરબાનીથી અમે જ્યારે ફોન કરીએ છીએ ત્યારે ટેન્કર આવે છે અને અમને પાણીની થોડી સગવડ મળે છે. નહીં તો અમે પાણી વગરના રહી જઈએ. આવા ધમધકતા તડકામાં પાણીની અહીંયા કોઈ તકલીફ જ છે, કોઈ ફેસિલિટી નથી. આજે હું 8મો વોર્ડ એટલે કે પ્રમુખ શ્રીનો વોર્ડ, આ વોર્ડની મુલાકાતમાં આવ્યા છીએ ત્યારે મહાવીરનગર, જયનગર અને વાલદાસનગર આ ત્રણેય વિસ્તારની હાલત એટલી કફોડી છે. હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે, કાળઝાળ તડકો બાકી છે અને શરૂઆતના દિવસોમાં જ જો 7-7 દિવસે, અને આપણે આજે વાલદાસનગરની જે 10મી લાઇનમાં ઊભા છીએ ત્યાં તો 15 દિવસે પાણી અડધો કલાક માટે આવે છે. આ યોગ્ય વસ્તુ છે. વાલદાસનગરની અંદર જે આગળના 2-3 શેરીઓ છે એ શેરીઓને બાદ કરતા પાછળના કોઈ પણ વિસ્તારમાં 10 દિવસથી પહેલાં પાણી આવતું નથી. અને અહીંયા જ્યારે પણ જોવા જાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આગળની લાઇનમાં રહે છે અને આ પદાધિકારીઓ પાછળની લાઇનને ક્યારે પણ પાણી મળે એ બાબત ઈચ્છતા નથી. અને જ્યારે રજૂઆત કરવા માટે જાય ત્યારે કોઈ પણ રીતે ધાક ધમકીઓથી આ વિસ્તારના બૈરા હોય તો બૈરાઓ જે રજૂઆત કરવા નીકળ્યા હોય તો એમના માણસોને ધાક ધમકી આપી અને જે રીતે ધાક ધમકીઓથી કે તમે રજૂઆત સકામ કરવા ગયા, અરે ભાઈ પાણી ના આવતું હોય તો રજૂઆત કરવા માટે માણસો નીકળે.